कोरोना ने लई अपायेला लॉकडाउन में अनेक लोकोना घरना चूला बुझाई गया छे। त्यारे पुलिस कोईक ने कोईक रीते पोताना नागरिकों ने साथ आपी मानवता महकावी रही छे। त्यारे सूरत ની અઠવા પોલીસે કરેલી કામગીરી આંખે ઉડીને વળગે તેવી છે। રમઝાન માસ દરમિયાન અઠવા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અને એસીપી સહિતનાઓએ પોતાના વિસ્તારની મસ્જિદોના મૌલવીઓને અનોખી ભેટ આપતા લોકોએ તેમની આ કામગીરીને તાળીઓથી વધાવી દીધી હતી। કોરોના વોરિયર્સ તરીકે પોલીસને પણ પ્રથમ ગણવામાં આવે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત કોરોનાની સામે પોલીસ જંગ લડી રહી છે, ત્યારે પોલીસના અવનવા રૂપ હાલ જોવા મળી રહ્યા છે। પોલીસનો માત્ર કડક સ્વભાવ જોનારાઓ પણ પોલીસને લોકડાઉન વચ્ચે કરાઈ રહેલી કામગીરીને ચોમેરથી આવકારી રહ્યા છે। કોરોનાને લઈને અપાયેલા લોકડાઉનમાં પોલીસ જવાનો પોતપોતાના વિસ્તારના ગરીબોની બહાર આવી તેઓને અનાજ અને ફૂડ વિતરણ કરી માનવતા ખરા અર્થમાં દર્શન કરાવી રહ્યા છે। અઠવા પોલીસે કરેલી કામગીરી તો આંખે ઊંડીને વળગે તેમ છે। લોકડાઉન વચ્ચે શરૂ થયેલા મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં મસ્જિદના મૌલવીઓને અઠવા પોલીસે સામાજિક આગેવાનો સાથે મળી અનોખી ભેટ આપી હતી। તેથી સ્થાનિક વિસ્તારના લોકોએ પોલીસની આ કામગીરી જોઈ ગદગદિત થઈ જવા પામ્યા હતા અને તાળીઓથી પોલીસનું અભિવાદન કર્યું હતું। બુધવારે અઠવા વિસ્તારના એસીપી એનએસ દેસાઈ તથા અઠવા પીઆઈ જાડેજા, પીએસઆઈ વસાવા, રાઠોડ, જોગડા, ચૌહાણ અને સ્ટાફના મોહસિન સૈયદ પૃથ્વીરાજ સહિતનાવે મૌલવીઓને ભેટ આપતા સૌ કોઈએ તેની કામગીરી વખાણી હતી તો પોલીસ જવાને લોકોને ઘરમાં રહેવા પણ અપીલ કરી હતી। હાલમાં ચાલી રહેલ મુસ્લિમ સમાજના ચાલી રહેલ રમઝાન માસ નિમિત્તે ગુજરાત સુરત પોલીસ તરફથી મુસ્લિમ સમાજના આગેવાનોને મળી અને રમઝાન માસ નિમિત્તે ઇફતારી માટે ફ્રૂટ બાસ્કેટનું વિતરણ કરવાનું કાર્યક્રમ કરેલ છે અને એ દ્વારા અમે સમાજના આગેવાનો અને મૌલવી સાહેબોને સમાજના માણસોને લોકડાઉનનું પાલન કરવાનું, ઘરમાં રહો, સુરક્ષિત રહો એ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટેની અપીલ કરી છે। હાલમાં જે પવિત્ર રમઝાન માસ ચાલુ છે, આ રમઝાન માસમાં લોકડાઉનનું આપણે વ્યવસ્થિત અમલવારી થાય એ માટે રાજ્યના ડીજીપી સાહેબશ્રીનો સ્પષ્ટ હુકમ છે કે ભાઈ દરેક સમયે આપણે લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવ્યો છે તો આ સમયમાં પણ આપણે ચુસ્તપણે પાલન કરાવશું, પરંતુ આ સમયગાળામાં પણ આપણે માનવીય અભિગમ ભૂલવાનો નથી। માનવીય અભિગમથી જ ગુજરાત પોલીસે કામ કર્યું છે તો એ રીતે જ આપણે કરશું। એમના એ દિશા નિર્દેશ અનુસાર અમારા સુરત પોલીસ સહાયક કમિશનર શ્રી આરબી બ્રહ્મભટ્ટ સાહેબનાઓની સીધી સૂચનાથી આ રમઝાન માસની અંદર સુરત પોલીસનો મુસ્લિમ સમાજ તરફ લાગણી પ્રદર્શિત કરવાનો એક સારો મેસેજ જાય એ અનુસંધાને મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી તેમના સહયોગથી આજે અમે ઇફતારીના ભાગરૂપે અમારથી જેટલું થઈ શકતું હતું એટલું કરી અને મૌલવી સાહેબો ઇમામ સાહેબોને અમે ઇફતારીના ભાગરૂપે થોડુંક આપવા માંગતા હતા। સાહેબ, હમણાં સુધી કેટલી મસ્જિદોમાં તમે ઇફતારીનો સામાન આપી ચૂક્યા? હાલ સુધીમાં અમે 4-5 મસ્જિદોની અંદર અમે અત્યાર સુધી આપીને આવ્યા છીએ અને અમારો આ કાર્યક્રમ હાલમાં પણ આગળ ચાલુ પણ રહેશે। શક્ય હશે એટલે અમારા વિસ્તારની જેટલી મસ્જિદો હશે એમાં જે મુખ્ય મુખ્ય મસ્જિદો છે એમના ઇમામો તેમજ મૌલવી સાહેબોને અમે આપવાનો પ્રયત્ન કરીશું। મુસલમાનોને શું મેસેજ આપશો રમઝાન? બસ મુસ્લિમ સમાજને મારો એ જ મેસેજ છે કે સુરતની પ્રજા, સુરતના મુસ્લિમ સમાજના આગેવાનો વ્યક્તિઓ ખૂબ સારી ભાવના ધરાવે છે, ખૂબ સારો સ્વભાવ છે। આજ દિવસ સુધી પોલીસને જે સહયોગ આપ્યો છે એ સહયોગ આગળ પણ ચાલુ રાખો અને આ રમઝાન માસની અંદર બંદગી કરો કે આપણે ઝડપથી આમાંથી ઉગરીને બહાર આવીએ અને બધા સાથે મળીને લડશું તો જ આપણે કામયાબ થશું। તમારા સાથ અને અમારી સુરક્ષા વગર કોઈ વસ્તુ શક્ય નથી, જેથી આપણા બંનેના સાથની ખૂબ જરૂર છે। જેથી આ નિયમોનું પાલન કરો લોકડાઉનના અને પાલન કરાવવાનું આગ્રહ રાખો, બસ એટલી જ મારી અપીલ છે। કોરોનાગ્રસ્ત દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। હાલ કોરોનાના સંકટમાં લોકડાઉન વચ્ચે સુરત પોલીસ દ્વારા કરાઈ રહેલી કામગીરી આંખે ઉડીને વળગે તેમ છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 રેડિયો।